Thank you.
तो अमारा युनाइटेड क्रिश्चियन फोरम नडियाड तरफ थी एक खेड़ा जिला तरफ थी के आजे रैली नू जे उद्देश्य अपना कलेक्टर साहब ने आवेदन पत्र रजू करवानी छे अने ये आवेदन पत्र के माननीय राष्ट्रपति मुर्मू मैडम ने पहुंचाड़वानी छे। એટલે એક આમ નાટે કારણ એક જ વસ્તુ છે જે ત્યારે મણિપુરની અંદર અશાંતિ વાતાવરણ ત્યાં ત્યારે લગભગ 2 મહિનાથી ચાલે છે અને જે સિસ્ટમેટિકલી જે કુકીસ આદિવાસી કમ્યુનિટી ઉપર જે અત્યાચાર અને વાયોલન્સ બળાત્કારો અને ઘરનું બધા નાશ કરવાનું લગભગ 150 ઉપર ગામડાની અંદર ઘૂસી ગયા છે અને એ પણ કે મિલિટન્ટ ગ્રુપ સિસ્ટમેટિકલી લોકો કરે છે એ અશાંતિ વાત છે ત્યારે જે લોકો ત્યારે જે કુકીસ આદિવાસી કમ્યુનિટી બીજે અન્ય જે લોકો છે એ લોકો પોતાના ગામમાં ઘરમાં નથી લગભગ 150 ઉપર ગામના લોકો જંગલમાં લોકો રહે છે અને જંગલમાં રહે છે લોકોને કોઈ પણ પ્રકારના બેઝિક સુવિધાઓ નથી આમ લોકોને જે રહેવા જવાનું હોય ત્યારે ખાવાનું વસ્તુ હોય મેડિકલની જે વસ્તુઓ હોય કે એ ત્યાં નથી એ લોકોને કે બાળકો પણ વંચિત છે લોકોને બાળકોને કોઈ પણ શિક્ષણ નથી બાળકોને એક ડરમાં લોકો બેસી ગયા છે એ લોકોને પણ અશાંતિ વાતાવરણમાં લોકો બેઠા છે અને અત્યારે રિસન્ટલી એક વિડીયો પણ વાયરલ થયું કે બળાત્કાર અને લોકોને જો કે રોડની અંદર 800-900 લોકો કે પેરેડમાં લઈ ગયા કે કપડાં ઉતાર્યા અને એ બધું જ્યાં પછી અમારા દિલની અંદર મનની અંદર આપણા જે હૈયાની અંદર કે ખરેખર કે દુઃખ ભરેલું છે અત્યારે એક વેદના ભરેલું છે એટલે એ અશાંતિ વાર્તા અમે બધા ચિંતિત છીએ એના માટે પ્રાર્થના કરતા આવીએ છીએ દરેક ચર્ચની અંદર પણ જે મેથોડિસ્ટ ચર્ચ કેથોલિક ચર્ચ સેલ્વેશન આર્મી અને પછી સીએનઆઈ ચર્ચ અને અન્ય જે લોકો પણ હિન્દુ મુસ્લિમ જે લોકો પણ અમારી જોડે જોડાયેલા છે અત્યારે તમે જોઈ શક્યા છો કે રેલીની અંદર એટલે અમારે જે માંગણી છે અત્યારે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી અને એમને બહુ સરસ રીતે અમારી વાત સાંભળી અને એમને પણ અમને અત્યારે આશ્વાસન આપ્યું અમને કે કીધું આ સંદેશ તમારો સંદેશ હું કેન્દ્ર સરકાર સુધી એટલે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશ
अने ये चोक्कस ये ध्यान में लेवामां आवशे ये पण मने एमने अत्यारे आश्वासन एमने अश्योरन्स आप्युं छे। सो एटले अमारो मांगणी एक वस्तु छे के अत्यारे जे लोको तरफ भांगी पड़ेला छे ए लोकोने अशांति वातावरणमांथी शांतिनुं वातावरणमां वेला लावानी एक जरूर छे। एना माटे एक हीलिंग टचनी जरूर छे। हीलिंग टच नी वात करीए बाळकोने जो सोमांती गौरवपूर्वक जीवी सके एक डिग्निफाइड लाइफ जीवन जीवी सके अने ए लोको जे डरमां छे एमांथी बहार आवानो होय ये वातावरण सरकार राज्य सरकार अने केंद्र सरकार ये करे। अने बीजी एक वस्तु छे जो अत्यारे जे गुणो थयो छे ए इट्स अ क्राइम इट्स अ हीनियस क्राइम इट्स अ रियली क्रूवल बार्बेरियन क्राइम अगेन्स्ट ह्यूमानिटी। એટલે આ એક વસ્તુ નથી એક એક કમ્યુનિટી ઉપર છે અથવા કે સ્ત્રી ઉપર છે એ નથી ઇઝ ક્રાઇમ અગેન્સ્ટ ધ હોલ એન્ટાયર હ્યુમેનિટી। એટલે આપણે બધાએ આવા જ કરવાની જરૂર છે આ વાતાવરણ બીજી જગ્યામાં પણ ફેલાઈ ના જાય રિપીટ ન થાય એ આપણે આપણે બધા એ ચિંતિત છે એના માટે અમે એટલા માટે શાંતિ રેલી મૌન રેલી અમે અત્યારે કાઢીશ એટલે ઇમ્પાર્શિયલ જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન થાય અને જે લોકો પેપેટ્રેસ લોકો ગુનો કરેલા છે એ લોકો અત્યારે ફરે છે અને એ લોકોને ઉપર કાયદો કરવામાં કાયદો લેવામાં આવે અને એ લોકોને પણ દે વિલ બી બુક્ડ અંડર ધેટ લો। અને અનધર થિંગ ઇઝ એ લોકોને કે જલ્દી વહેલામાં વહેલું સ્પીડી કે જસ્ટિસ લોકોને મળે એ અમારે જે માંગણી છે। અને બીજી વાત આપનો પરિચય આજે જે મૌન રેલી કરવામાં આવી છે શા માટે કરવામાં આવી છે? હું રેવરન ઇમાન્યુએલ ખાન હું એલિમ મેથોડિસ્ટ ચર્ચ અને નડિયાદ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ મેથોડિસ્ટ ચર્ચમાં અને ગુજરાત રિજનલ કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે કામ કરું છું અને આજે નડિયાદ શહેરમાં તમામ ખ્રિસ્તી સમુદાય એટલે યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા એક ખાસ પ્રકારે શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામનો અભૂતપૂર્વ સાથ સહકાર પ્રાપ્ત થયો। કલેક્ટર કચેરીમાં આવ્યા અને કલેક્ટર સાહેબના આમંત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યું અને ખાસ કરીને મણિપુરમાં જે મૈતી પ્રજાએ કુકી પ્રજા ઉપર જે આક્રમણો કર્યા છે અને એના રિપોર્ટ્સ જે બહાર આવ્યા અને જે પ્રમાણે ફાધરે કહ્યું એ પ્રમાણે જે અરાજકતા અશાંતિ અને હવે તો બળાત્કાર અને બળાત્કારે છીનવી લેવું વગેરે ઘણી બધી બાબતો બની છે ત્યારે તમામ ખ્રિસ્તી સમાજ એને વખોડી નાખે છે અને એ રાજ્યમાં શાંતિ સ્થપાય અને ખ્રિસ્તનો પ્રેમ વહેતો થાય અને એ દ્વારા એનું જાણકારી માટે સરકારને પણ યોગ્ય જાણકારી પ્રાપ્ત થાય કે ભારતભરમાં લોકો આ મણિપુરનો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને જેઓ ખ્રિસ્તી વિશ્વાસમાં છે એ દરેક અને અન્ય ધર્મના લોકો પણ ચિંતિત છે ત્યારે બધા સાથે મળીને ત્યાં શાંતિ સ્થપાય એના માટે પ્રાર્થના કરીએ। મૌન રેલી શાંતિ રેલીનું આયોજન જે આજે કરવામાં આવ્યું એમાં દરેક મંડળીના લોકો જોડાયા છે કે જેમાં રોમન કેથલિક મેથોડિસ્ટ સાલ્વેશન આર્મી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને અન્ય તમામ જે વાલાઓ અમારી સાથે જોડાયા તમામનો આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ આભાર માનીએ છીએ કે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા અને યોગ્ય કવરેજ કરી રહ્યા છો।